વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરીજનોની સુખાકારી તેમજ આરોગ્ય માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। હાલમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા RS નંબર 346 મકરપુરા સ્થિત સિક્યોર સેનેટરી સાયન્ટિફિક લેન્ડફિલ ફેઝ 1 ખાતે ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેગસી વેસ્ટનો બાયોરેમેડિએશન પ્રક્રિયા દ્વારા અટલાદરા ખાતે કુલ 3.75 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ કરી કુલ 70 એકર જેટલી કિંમતી જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે તેમજ પૂર્વવત કરવામાં આવેલ છે। આથી 17 પ્રોજેક્ટની અસરકારકતા તેમજ સફળતા જોતા વડોદરા મહાનગરપાલિકાએ લેન્ડફિલ ફેઝ 1 ખાતે તેમજ આજુબાજુમાં જમા થયેલ લેગસી વેસ્ટને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 તેમજ સ્વચ્છ ભારત મિશનની ગાઈડલાઈન હેઠળ બાયોરેમેડિએશન પ્રક્રિયાથી નિકાલ કરવા માટે ઝિગ્મા ગ્લોબલ એન્વાયરન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડની કામગીરી સોંપવામાં આવેલ છે। એજન્સી દ્વારા બાયોરેમેડિએશન પ્રક્રિયા કરી અંદાજિત 4 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો સરકારશ્રીની વિવિધ ગાઈડલાઈન હેઠળ સાયન્ટિફિક નિકાલ કરવામાં આવશે, જેથી હાલમાં હયાત લેન્ડફિલ ફેઝ 1નો ભવિષ્યમાં ફરી ઉપયોગ કરી શકાશે। આ કાર્ય 3 ચરણમાં પૂર્ણ કરવામાં આવશે। એમાં પહેલા ચરણમાં કચરાનું રૂપાંતરણ વિન્ડ્રોઝમાં કરવામાં આવશે અને એને સ્ટેબિલાઇઝ કરવા માટે એની ઉપર બાયોકલ્ચરનો છંટકાવ કરવામાં આવશે। બીજા ચરણમાં કચરાનું વિભાજન કરવા માટે નવીનતમ આધુનિક પેટન્ટેડ યંત્રના વપરાશ દ્વારા કચરામાંથી RDF, માટી અને પથ્થર અલગ કરવામાં આવશે। ત્રીજા ચરણમાં વિભાજિત કરેલા RDF, માટી અને પથ્થરોનો સાયન્ટિફિક રીતે નિકાસ કરવામાં આવશે। RDFનો સિમેન્ટ ફેક્ટરીમાં ઇંધણ રૂપે, માટીનો ઉપયોગ ખાતર માટે અને પથ્થરોનો ઉપયોગ રસ્તાના સમારકામ તેમજ ખાડાઓ પૂરવા માટે કરવામાં આવશે। આ પ્રોજેક્ટથી સામાજિક તેમજ પર્યાવરણીય રીતે શહેરીજનોને વિવિધ લાભ થશે, તેમજ હાલમાં લેન્ડફિલ ફેઝ 1માં જમા થયેલ તમામ લેગસી વેસ્ટનો સાયન્ટિફિક નિકાલ થકી લેન્ડફિલ ફેઝ 1ને પૂર્વવત કરી શકાશે।